શેરીમાં મંડપ બાંધ્યો. ઢોલ શરણાઈઓ વાગી, પાડોશીઓ બન્યા પરિવારજન. અમદાવાદના સરસપુરમાં માતા પિતા વિનાની દીકરીના વાજતે ગાજતે લગ્ન કરાવાયા. દાતાઓ અને પાડોશીએ મળીને અનાથ દીકરીને પરણાવી. પાડોશીઓએ જાનૈયાઓને પીરસી ભોજન, કરિયાવરનો સામાન પણ ભેટમાં આપ્યો. પાડોશીઓ રિયાના લગ્નમાં કુટુંબીજન બનીને પહોંચ્યા અને તમામ ફરજ નિભાવી. સાથે જ કરિયાવરનો તમામ સામાન અને દાગીના પણ ભેટમાં આપ્યા. બધાએ સાંસદ આપ્યો, બધા ચાલીવાળા એમનાએ સાથ મળીને એના મા બાપને વર્ગો આવવા ના દીધો. અને અત્યારે બધાના સહારથી દીકરીને બહુ સરસ રીતે પહેણાયા છે. એના મા બાપના ઉપર આત્મા એમને ભગવાન શાંતિ આપે. આજે આપણે રિયાબેન રાઠોડ જેના મા બાપ સ્વર્ગવાસ પામેલ છે, એટલે અમારી ચાલી તેમજ એનો પરિવાર રાઠોડ પરિવાર સાથે મા બાપને હોવા છતાં દીકરીને કોઈ વસ્તુ મા બાપનો અહેસાસ થવા દીધેલ નથી. અને એના લગ્ન ધામધૂમથી અમે લોકો બધા સાથે મળી અને કરી રહ્યા છીએ, એટલે કરિયાવરમાં કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી. તેમજ એટલે જમણવારની અંદર એના કપડા લત્તામાં એના દાગીનામાં કોઈ પણ વસ્તુમાં એના પરિવારે એને કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી. આજે એના મા બાપ હૈયાર નથી, પણ સ્વર્ગની અંદર બેઠા બેઠા પણ આજે આનંદ અનુભવતા છે કે મારી બેટીના લગ્ન છે. તો આજે હું અમે હૈયાત નથી, પણ છતાં મારી બેટીના લગ્ન અમારી ચાલીના જે રહીશો છે, અમારું કુટુંબ છે, એ આનંદથી કરી રહ્યા છે, એવો એમને પણ અહેસાસ થતો હોય છે. દિલને વધારે વરણ થઈ અને આજે બેટીના લગ્ન કરાવી રહ્યા છે. અને મેં બહુ જગ્યાએ લગ્ન કરાયા છે, એમાં આજે જે રિયાના લગ્ન થાય છે એ આખા અનોખી જ વાત છે કે મા બાપ જે નથી છતાં આજે દીકરીને અહેસાસ થવા દીધેલ નથી. નારોલ મેલડી માતાજીના મહંતે રિયાનું મામેરું ભર્યું અને પાડોશીઓએ 500 મહેમાનો માટે ભોજન પીરસીને જાનૈયાઓની આગતા સ્વાગતા કરી. અમને એવા સમાચાર મળ્યા કે અહીંયા મા બાપ દીકરી છે, એટલે અમને એવું આશા જાગી કે અમે અમારા ટ્રસ્ટ તરફથી આ દીકરીને આશીર્વાદ દેવા જાય. અને દીકરીને મેં ખબર આપ્યું ભાઈ આ તારું માતા તને સુખી રાખે. રિયા રાઠોડ નામની 19 વર્ષની દીકરીની માતાનું 3 માસ અગાઉ અવસાન થયું હતું અને પિતાનું 7 વર્ષ પહેલા કેન્સરના કારણે નિધન થયું હતું. માતા પિતા વગરની દીકરી રિયા 16 વર્ષના નાના ભાઈ સાથે સરસપુરની ડાયામાડીની ચાલીમાં ભાડાના મકાનમાં છૂટક મજૂરી કરીને બંનેનું ગુજરાન કરતી હતી. ત્યારે આસપાસ રહેતા પાડોશીએ રિયાને પોતાની દીકરી સમજીને પરણાવી અને સાસરે વળાવી. રિયાની વિદાય સમયે સૌ કોઈની આંખો ઉભરાઈ આવી તો રિયાના સાસરિયા પણ આગતા સ્વાગતા જોઈને ખુશ થઈ ગયા. અમે નરોડાથી મારા ભાઈ પ્રજ્ઞેશની જાન લઈને આજે આવ્યા છે અને અમે એક મા બાપ વગરની દીકરી પામે છે ત્યાંથી અમને આગતા સ્વાગતા સારી રીતે કરી છે અને મારા ભાઈના ભાગ્ય ખુલી ગયા છે કે અમે એક મા બાપ વગરની દીકરીને પાછા જાન લઈને લઈ જઈએ છીએ.